नमस्कार विद्यार्थी मित्रों, आज आप अभ्यास करीशू धोरण 6 विषय विज्ञान पाठ 1 खोराक क्या थी मळे छे। तो खोराक क्या थी मळे छे एनी बात करिए तो अपना देश में जुदा जुदा प्रदेश में वसवाट करता लोग जुदा जुदा प्रकार खोराक ग्रहण करे छे। एटले आपणी वात करीए तो सामान्य रीते आपणे रोटली शाक दाळ अने भातनो खोराक तरीके उपयोग करीए छे। ज्यारे दरिया किनाराना अमुक लोको होय छे ए लोको भात अने माछलीनो खोराक तरीके उपयोग करता होय छे। तो आपणे वात करीए आ प्रकरण शरू थता पहेला के खोराक जे छे ए मुख्य रीते आपणने क्यांथी मळे छे। तो खोराक आपणने क्यांथी मळे छे तो ए जे खोराक मळे छे एने एना स्त्रोत तरीके ओळखवामां आवे छे। तो खोराकना मुख्य रीते बे स्त्रोत छे, खोराकना मुख्य बे स्त्रोत छे, एक स्त्रोत वनस्पति अने बीजो स्त्रोत छे प्राणी। तो विद्यार्थी मित्रों वनस्पति माथी आपने शू शू मळे छे तो वनस्पति माथी आपणे वात करिए के अनाज एटले के धान्य, कठोळ, शाकभाजी अने फळ आ बधी वस्तुओ आपणने वनस्पति माथी मळे छे। अनाजमां कोनो कोनो समावेश करी शकाय, धान्यमां कोनो कोनो समावेश करी शकाय तो अनाजमां घऊं, बाजरी, मकाई, मकाई जेवा धान्યોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ। કઠોળમાં કોનો કોનો સમાવેશ કરી શકીએ તો મગ, મઠ, ચણા વગેરે જેવા કઠોળ જે છે કઠોળમાં આ સમાવેશ કરી શકીએ છીએ। આનો શાકભાજીમાં તો બટાટા, રીંગણ, કોબી જેવી શાકભાજીનો સમાવેશ થાય છે। ફળ તો ફળમાં સફરજન, ચીકુ, કેળા વગેરે ફળોનો ઉપયોગ થાય છે। તો આ રીતે આપણે વાત કરીએ કે આપણે વનસ્પતિમાંથી કોને કોને ગ્રહણ કરીએ છીએ તો શાક, અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ કરીએ છીએ। તો પ્રાણીઓમાંથી આપણને શું મળે છે તો પ્રાણીઓમાંથી આપણને દૂધ મળે છે, પછી ઈંડા, માંસ, પછી માછલી વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ। દૂધમાં દૂધ શેમાંથી મળશે તો આપણને દૂધ મળશે ગાય, ભેંસ, બકરી વગેરેમાંથી આપણને શું મળશે દૂધ મળશે। એ રીતે ઈંડા મરઘીમાંથી મળે છે કે અમુક જે લોકો હોય છે ઈંડા અને માંસનો ઉપયોગ કરતા હોય છે તો એ માંસ પણ શામાંથી મળશે આપણને પ્રાણીઓમાંથી મળશે। તો આપણે વાત કરીએ કે ખોરાકના મુખ્ય સ્ત્રોત કયા છે, એટલે કે સ્ત્રોત એટલે શું તો ખોરાક આપણને જ્યાંથી મળે છે તેને ખોરાકના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે। તો ખોરાકના મુખ્ય બે સ્ત્રોતો છે વનસ્પતિ અને પ્રાણીઓ। વનસ્પતિમાંથી આપણને અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ મળે છે, જ્યારે પ્રાણીઓમાંથી આપણને દૂધ, ઈંડા, માંસ અને માછલી મળે છે। તો આપણે વાત કરી પ્રસ્તાવનાની કે ખોરાકના મુખ્ય બે સ્ત્રોતો છે। હવે આપણે વાત કરીએ કે ખોરાકમાં કયા પ્રકારે વિવિધતા રહેલી છે। તો આપણા દેશમાં ખોરાકમાં વિવિધતા એ પ્રકારે રહેલી છે કે આપણે ખોરાક જે છે મોટે ભાગે રાંધીને ખાઈએ છીએ। મોટાભાગનો જે ખોરાક છે એ આપણે રાંધીને એની વાનગી બનાવીને ખાઈએ છીએ। ઘઉં છે આપણે ઘઉં સીધા ખાઈએ છીએ, બાજરી સીધી ખાઈએ છીએ, ના તો એમાંથી આપણે જુદી જુદી વસ્તુઓ બનાવી અને એને ખાઈએ છીએ। તો કઈ રીતે, તો દાખલા તરીકે ઘઉંનો લોટ છે તો ઘઉંના લોટમાંથી શું શું બનાવી શકાય તો રોટલી, પછી શીરો, લાપસી, પૂરી આ બધું આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ। એટલે કે કોઈપણ અનાજ, કઠોળ, ધાન્ય એટલે કે અનાજ, કઠોળ કે ફળ ફળાદી આ બધું છે, ફળ તો આપણે કાચા ખાઈએ છીએ
परंतु जे अनाजनी मोटे भागे बात करिए तो अनाजमांथी आपणे विविध वस्तुओ बनाई अने खाईए छीए, एटले के खोराकने आपणे रांधीने खाईए छीए। तो वानगी बनावा माटे बे के तेथी वधु सामग्रीनी जरूर पड़े। कोईपण वानगी बनावी हो तो आपणे बे के तेथी वधु सामग्रीनी जरूर पड़े। कई रीते? दाखला तरीके आपणे भात बनावा छे तो भात बनावा शेनी जरूर पड़शे? तो चोखा अने पाणीनी। रोटली बनावी छे, रोटली बनावा शेनी जरूर पड़शे? तो घऊंनो लोट के कोई पण जेनी रोटली बनावी हो एनो लोट। पछी मीठू, पाणी अने तेल। आ रीते कोई आपणे शाक बनावू छे तो शाकभाजी बनावा, एटले के शाक बनावा, जेनू शाक बनावू होय शाकभाजी। पछी तेल वघार करवा माटे तेलनी जरूर पड़े, मीठू अने पाणीनो आपणे उपयोग करीए छीए। आ रीते કોઈપણ વાનગી આપણે બનાવવી હોય તો એના માટે બે કે તેથી વધારે ઘટકોની જરૂર પડશે, બે કે તેથી વધુ સામગ્રીની જરૂર પડશે। બે કે તેથી ઓછી સામગ્રી હશે તો એ ખોરાક આપણે રાંધીને ખાઈ શકીશું નહીં। આ રીતે કોઈપણ વાનગી બનાવવા બે કે તેથી વધુ ઘટકોની જરૂર પડે છે। હવે કેટલાક જે શાકભાજી છે એને આપણે કાચા ખાઈ શકીએ છીએ, તો કાચા ખાઈ શકાય તેવા શાકભાજી કયા છે? ગાજર, મૂળા, ગાજર છે, મૂળા છે, ટામેટા છે, બીટ છે, આ બધાને આપણે કાચા ખાઈ શકીએ છીએ। તો કેટલાક શાકભાજી કે વનસ્પતિ એવા છે કે જેને આપણે કાચા સીધા જ આપણે આરોગી શકીએ છીએ, એને રાંધવાની જરૂર પડતી નથી। આ રીતે ખોરાકમાં આપણે વિવિધતા રહેલી છે। તો હવે આપણે વાત કરીએ કે આ બધો જે ખોરાક છે આ ખોરાક આપણને મળે છે ક્યાંથી? તો ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતની વાત કરીએ, તો ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત વિશે ચર્ચા કરીએ। તો આપણે પ્રસ્તાવનામાં અભ્યાસ કર્યો કે ખાદ્ય સામગ્રીમાં જે સ્ત્રોત છે એ આપણે મુખ્યત્વે વનસ્પતિ અને પ્રાણી પર આધાર રાખીએ છીએ। તો દાખલા તરીકે આપણે ઘઉંની રોટલી બનાવેલી છે, તો જે ઘઉં છે એ આપણને મળે છે ક્યાંથી? ઘઉં એ પાક ખેતરમાં ઉગે, પાક એ કયા સ્વરૂપે હોય છે? વનસ્પતિ સ્વરૂપે હોય છે। તો એ આપણને કઈ પેદાશ ગણી શકાય? વનસ્પતિ પેદાશ ગણી શકાય। તો ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતમાં મુખ્ય બે પેદાશ છે, વનસ્પતિ પેદાશ અને પ્રાણીજ પેદાશ। વનસ્પતિ પેદાશમાં કોનો કોનો સમાવેશ કરી શકાય? તો આપણે અહીંયા અગાઉ પ્રસ્તાવનામાં લખ્યા હતા કે કઠોળ એટલે કે ધાન્યો, શાકભાજી, પછી ફળ ફળાદિ, આ બધાનો સમાવેશ આપણે વનસ્પતિ પેદાશમાં કરીએ છીએ। જ્યારે પ્રાણી પેદાશમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રાણીજ પેદાશમાં આપણે દૂધ, ઈંડા, માંસ અને માછલીનો સમાવેશ કરીએ છીએ। આ રીતે વનસ્પતિ પેદાશ અને પ્રાણીજ પેદાશનો ઉપયોગ થાય છે। તો ખાદ્ય સામગ્રી વાત કરીએ કે કોઈ પણ આપણે ખાદ્ય સામગ્રી બનાવવી છે, એ ખાદ્ય સામગ્રીમાં કયા કયા ઘટકોની જરૂર પડશે અને તેનો સ્ત્રોત કયો છે? દાખલા તરીકે આપણે રોટલી બનાવવી છે તો રોટલી બનાવવા શેની જરૂર પડશે? તો રોટલી બનાવવા માટે દાખલા તરીકે ઘઉંની રોટલી છે તો ઘઉંનો લોટ, પછી પાણી, મીઠું અને તેલ। તો ઘઉંનો લોટ છે એ ઘઉંનો લોટ આપણે વાત કરી કે શેમાંથી મળશે? એનો સ્ત્રોત શું થશે? વનસ્પતિ, એટલે કે ઘઉંનો લોટ એ ઘઉં એ શું છે? વનસ્પતિ પેદાશ છે। પાણી છે, આ પાણી આપણને વનસ્પતિ પેદાશ કે પ્રાણીજ પેદાશમાંથી મળશે નહીં, પરંતુ એ મળશે આપણને દરિયામાંથી, એટલે કે પૃથ્વી। તો એનો સ્ત્રોત શું થશે? પૃથ્વી। એ જ રીતે મીઠાનો સ્ત્રોત પણ શું થશે? પૃથ્વી। તેલ જે છે તેલ આપણને મળશે વનસ્પતિમાંથી, તો એ શું થશે?
वनस्पति पैदाश। आ रीते आपणे दाखला तरीके भात बनाववा छे, तो भात बनाववा माटे चोखानी जरूर पड़शे अने पाणीनी जरूर पड़शे। तो चोखा आपणने क्यांथी मळशे? तो चोखा मळशे आपणने वनस्पतिमांथी, पाणी मळशे पૃથ્વીમાંથી। એ જ રીતે વાત કરીએ કે રીંગણનું શાક બનાવવું છે તો શેની જરૂર પડશે? રીંગણ, મીઠું, તેલ અને પાણી। તો રીંગણ આપણને શેમાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, રીંગણ આપણને મળશે વનસ્પતિમાંથી। મીઠું તો એ પૃથ્વીમાંથી મળશે। તેલ, તેલ આપણને વનસ્પતિમાંથી મળશે। કઈ રીતે તેલ વનસ્પતિમાંથી મળશે? તો આપણે સોયાબીનનું તેલ ખાઈએ છીએ કે પછી કપાસિયાનું તેલ ખાઈએ છીએ, તો આપણને સોયાબીન કે કપાસ એ શું છે? એ વનસ્પતિ છે, એટલા માટે તેલ શું થશે? વનસ્પતિ પેદાશ, તેલનો સ્ત્રોત વનસ્પતિ થશે। એ જ રીતે પાણી આપણને પૃથ્વીમાંથી મળે છે। તો આ જ રીતે તમારે કોષ્ટક આપેલું છે પુસ્તકમાં કે ખાદ્ય સામગ્રી ઘટકો અને એનો સ્ત્રોત। તો ઇડલી બનાવવા, તો ઇડલી બનાવવા શેની શેની જરૂર પડશે? તો ચોખા, અડદ દાળ, મીઠું અને પાણી। તો ચોખા આપણને શેમાંથી મળશે? વનસ્પતિમાંથી। અડદ દાળ પણ શેમાંથી મળશે? વનસ્પતિમાંથી। મીઠું પૃથ્વીમાંથી મળશે અને પાણી પણ પૃથ્વીમાંથી મળશે। ચિકન કરી બનાવવી છે, આપણે બનાવી છે ચિકન કરી। ચિકન કરી એટલે શું? તો કે મરઘીનું માંસ, એટલે કે ચિકન કરી મરઘીનું માંસ બનાવવું છે। તો એના માટે આપણે જરૂર પડશે મરઘી, પછી મસાલા, તેલ અથવા ઘી અને પાણી, મીઠાની જરૂર પડશે। તો મરઘી એ શું થશે? કઈ પેદાશ થશે? પ્રાણી જ પેદાશ થશે। મસાલા, તો મસાલા કઈ પેદાશ થશે? વનસ્પતિ પેદાશ થશે। તેલ, તેલ જે છે એ વનસ્પતિ પેદાશ થશે। પણ ઘી છે એ શેમાંથી આપણને મળશે? ઘી આપણે શેમાંથી બનાવીએ છીએ? માખણમાંથી। માખણ શેમાંથી મળશે? દૂધમાંથી બને છે। તો દૂધ આપણને શેમાંથી મળે છે? પ્રાણીઓમાંથી। તો ઘી કેવું થશે? પ્રાણી જ કે પેદાશ। ઘી જે છે એ વનસ્પતિ પેદાશ પણ ગણી શકાય, અમુક જે ઘી છે એ વનસ્પતિ ઘી પણ આવે છે, પરંતુ આપણે અહીંયા જે ઉપયોગ કરતા હોય એ પ્રમાણે એનો સ્ત્રોત લખવો પડશે। હવે આપણે પાણીની વાત કરીએ, તો પાણી શેમાંથી મળશે? પૃથ્વીમાંથી। અને મીઠું પણ શેમાંથી મળશે? પૃથ્વીમાંથી। તો આ રીતે ચિકન કરી બનાવવા માટે જે સામગ્રીની જરૂર પડે છે મોટે ભાગે પ્રાણીજ પેદાશ અને વનસ્પતિ પેદાશમાંથી મળે છે। એ રીતે તમારે ખીર આપેલી છે, તો ખીર બનાવવા પણ આપણે વાત કરીએ કે દૂધ, ચોખા અને ખાંડનો ઉપયોગ થાય છે। તો દૂધ શેમાંથી મળશે? પ્રાણીમાંથી, તો એ પ્રાણી પેદાશ થશે। ચોખા શેમાંથી મળશે? તો વનસ્પતિમાંથી। ખાંડ, તો ખાંડ ક્યાંથી મળે છે? ખાંડ આપણને શેરડીમાંથી મળે છે, તો શેરડી એ શું થશે? વનસ્પતિ થશે, એટલા માટે એ વનસ્પતિ પેદાશ થશે। આમ આપણે મુખ્ય રીતે જે ખોરાક બનાવીએ છીએ એમાં મોટે ભાગે વનસ્પતિ પેદાશ અને પ્રાણી પેદાશનો ઉપયોગ કરીએ છીએ, એટલે આપણે કહીએ છીએ કે ખોરાકના મુખ્ય બે સ્ત્રોતો છે વનસ્પતિ અને પ્રાણી। આ રીતે આપણે અગાઉ અભ્યાસ કરીશું કે ખાદ્ય સામગ્રી જે છે એ વનસ્પતિના કયા કયા ભાગોમાંથી મળે છે, તો એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું।